નમસ્તે બાલ મિત્રો, આજે આપણે વાર્તા કરીશું. મારું સાંભળ્યું છે ને? ચાલો તારે. એક મોટું જંગલ હતું. એ જંગલની અંદર ઘણા બધા પ્રાણી રહેતા હતા. હવે ત્યાં એક સિંહ રહેતો હતો. તો આ સિંહ હતો ને, તે આખો દિવસ જંગલમાં ફર્યો, પણ એ દિવસે એને કંઈ ખાવાનું મળ્યું નહીં. આમને આમ રાત વીતી ગઈ. બીજો દિવસ ગયો. બીજો દિવસે પણ તે આખા જંગલમાં આવીને ઉભી કરે, પણ ક્યાંય શિકાર મળે નહીં. હવે સિંહભાઈને તો એવી ભૂખ લાગી હતી કે કોઈ બી સામે આવે ને તો એને મારી અને ખાડીને ખાઈ જાય એવી એમને તો ભૂખ લાગી. બીજો ભાઈ ત્રીજો દિવસ ગયો. એ તો દિવાળી માટે સવારથી શિકાર માટે નીકળી પડ્યું. તો એ શિકાર માટે જંગલથી થોડે દૂર ગયો ને, તો ત્યાં એને એક એટલે એ માસનો ટુકડો મળ્યો ને, એટલે પેલો સિંહ તો ખુશ થઈ ગયો. અરે અરે, મને તો ખોરાક મળી ગયો. ભલા આ માસના ટુકડાને ગળામાં ગાળી અને હું ત્યાં જેવું થોડો જઈ અને પછી ખાઉં, એટલે કોઈ બીજું પ્રાણી આવી અને મારામાં પાક પડાવે નહીં એમ વિચારી અને તો ભાઈ ગળામાં માસનો ટુકડો મૂકી અને થોડે દૂર ગયો. તો થોડે દૂર જતો હતો ને, તો સામે એક કઠિયારો ઝાડના લાકડા કાપતો. એ આ સિંહ જોઈ ગયો અને એને એ ચાલતો ચાલતો આવતો તો માંસનો ટુકડો વધારવા નથી. એની સામે કઠિયારાને જોયો ને, તો એના મનમાં વિચાર આવ્યો કે જો માંસનો ટુકડો તો થોડો બચશે, એનાથી કંઈ મારું પેટ ભરાવાનું નથી, એટલે હું છે ને મારા સામે જ આ શિકાર છે, આ કઠિયારાને હું મારું તો મને પેટ ભરીને ખાવા મળે એવું વિચારતો વિચારતો આગળ ધીમે ધીમે છાના પગે ચાલ્યો જતો હતો. એટલે ભાઈ એને એવો વિચાર આવ્યો કે લા આ માંસનો ટુકડો છે ને એને જાણે જે સંતાવી દઉં તો પછીથી પણ ખાવા થશે, પણ પહેલાં સામે શિકાર છે એનો તો હું શિકાર કરી લઉં એમ વિચારી અને ભાઈ એનો માંસનો ટુકડો હતો ને એ નીચે મૂક્યો. જેવો નીચે મૂકી અને સિંહ ચાલવા જાય છે ને, તો ઉપરથી ઉડતી ઉડતી એ સાંભળી આવે છે અને સાંભળી આવી અને માંસનો ટુકડો એને ચાંચવામાં ભરી અને ભાઈ ઉડી જાય છે. હવે આ સિંહને જોયું તો એને એમ થયું કે હા, મારો મળેલો ખોરાક આ સાંભળી લીધું, તો એ સાંભળી પાછળ ભાગે છે. પણ સાંભળી તો છે દૂર 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 સુધી ઊંચે 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 ઉડતી ક્યાંય અલોપ થઈ ગઈ. સિંહભાઈને તો હવે દેખાતી એ નથી. સિંહભાઈ તો ઘણું પાછળ ગયો, એ પણ હાંફી ગયા અને પછી ત્યાં ત્યાં થોડી વાર બેસી ગયા અને આડા આવડા એમને એમ થયું કે હવે લો મારા મોઢામાંથી આવેલો શિકાર જતો રહ્યો અને આ માંસનો ટુકડો પણ જતો રહ્યો. હવે હું તો ભૂખેનો ભૂખ્યો રહ્યો, પણ એને પછી એવી એવો વિચાર આવ્યો કે આ સાંભળી છે ને એ માંસનો ટુકડો જાજીવાર એની કાચમાં રાખશે નહીં, એટલે પડી જશે અને પડી જશે તો જંગલમાં જ આડો અવડો પડશે, તો ના હું આડો અવડો શોધી દઉં. તો એ પાછું એ તો ચાલવાનું ચાલુ કર્યું જંગલમાં અને થોડી દૂર શોધવા લાગ્યું. શોધતો 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 જતો હતો એટલે આગળ બે એમને શિયાળ મળ્યા. એટલે શિયાળ મળ્યા ને એટલે પછી વાસનભાઈ તો એના અમે ગુર કર્યા કરવા લાગ્યા અને એમને પૂછવા લાગ્યા કે તમે બે જણ અહીંયા શું કરો છો. એટલે પેલા શિયાળ હોય કે અમે તો અહીંયા શિકાર શોધવા નીકળ્યા છીએ. તો કે તમને અહીંયા આટલામાં ક્યાંય માંસનો ટુકડો મળ્યો હતો? તો કે ના. પેલા પેલો શિયાળ બી ના પાડે, આ શિયાળ બી ના પાડે. એટલે પેલો શિયાળ તો ને એ એમના સામે એકદમ આંખો કાઢી અને ચાળું નાખી અને આગળ વધે છે. આગળ જાય છે ને એટલે આવા જોડે શિયાળ હોય છે ને એમને પણ એમ થાય છે કે હા, આટલામાં ક્યાંય માંસનો ટુકડો હશે, એટલે જ કેસની ભાઈએ આપણને આવું કીધું કે ચલો ચલો આપણે શોધી લઈએ. એટલે પહેલાં બે શિયાળો છે ને એ પણ શોધવાનું ચાલુ કરી દે છે. તો શું થાય છે ભાઈ, ખબર છે તમને? શિયાળો એને માંસનો ટુકડો મળી જાય છે. હવે એક માંસના ટુકડાની અંદર બે શિયાળ હોય છે એટલે બે જણ વચ્ચે ઝઘડો થાય છે, લડાઈ થાય છે કે કોણ ખાય. એટલે ભાઈ માંસનો ટુકડો તો એક બાજુ પડેલો હોય છે અને બે જણ માથા માથા લડે છે. હવે આ લડાઈ જતા હોય છે બે જણ અને પછી એમને એમ થાય છે કે આવી રીતે લડાઈ કરવી એના કરતાં બેને વેચીને ખાઈએ તો. પણ એમાં એક શિયાળ હોય છે ને એ બહુ ઝઘડું હોય છે, એટલે ના ભાઈ ના
મેં પહેલાં જોયું હતું એટલે હું તને આમાંથી ભાગ આપીશ નહીં એમ કરી અને ઝડપથી જઈ અને ભાઈએ માછીનો ટુકડો ફટાક લઈ એના પેટમાં ઉતારી દેશે અને એક શિયાળ તું જોતું જોતું રહી જશે. એટલામાં જ પેલા સિંહ હતા ને એ જંગલમાં કરતા કરતા કરતો પાછો એક જગ્યાએ આવી અને આમણે પૂછી ભાઈ તમને માછીનો ટુકડો મળ્યો તો કે ના અમને નથી મળ્યું એ જણ ખોટું બોલે છે પણ એ એમાંથી જેને નથી ખોટો હતો ને એ ધૂતો હોય છે બહુ ગભરો હોય છે એટલે સિંહભાઈથી ગભરાય છે. એમને એમ થાય છે કે આમને શિકાર નથી મળ્યો ને તો સિંહભાઈ હમણાં અમારો શિકાર કરી લેશે એવી એમ એમના મનમાં એવું વિચારે છે અને ગભરાય છે. એટલે પેલા સિંહભાઈ કહે છે તમે ગભરાવ છો ને એટલે તમારા પેટમાં પાપ છે બોલો સાચું બોલો તમે લીધો છે. પછી ગભરાયેલું શિયાળો છે ને કહી દે છે કે આ મહારાજ આને આને મળ્યો હતો અને એ ખાઈ ગયો છે. એટલે ભાઈ પેલો સિંહ હતો ને એનો પંજો ઉઠાવે છે અને પછી જોરદાર સિંહને મથાપાટ મારે છે. શિયાળો તંબા થઈ નીચે પડી જાય છે અને સિંહ બાજુને આગળ જતો રહે છે. પછી ભાઈ પેલું ગભરું શિયાળો છે ને એ દોડતું દોડતું જંગલમાં ભાગી જાય છે. પેલું સિંહ દિવસે ત્યાં ત્યાં પડી જાય છે અને સિંહ આમ ને આમ જંગલમાં દૂર સુધી ખોરાકની શોધમાં જતો રહે છે અને ચાલતો થાય છે. માતા પૂરી નમસ્તે.